जहां विराजे कृष्ण कन्हैया लाल के शिवल्लभाधीश की जय श्याम सुंदर श्री यमुने महारान की जय श्री गोसाई जी परम दयाल की जय श्री गिरिराज धरण की जय श्री गोपाल लाल प्यारे की जय अत्रैव विराजमान परमादरणीय ज्येष्ठ भातृचरण एवं श्री भागवत ज्ञान यज्ञ समिति ना सर्व आत्मीय वैष्णवजनों एवं उपस्थित आप बधा सत्संग प्रेमी श्रोतागण आ श्रीमद् भागवत जेना मुख्य वक्ता अने मुख्य श्रोता बन्ने भगवान ज छे कारण के भगवान नी वाणी छे भगवाने आने प्रगट कर्यो चतुश्लोकी भागवत ना रूप मा जे ब्रह्मा जी ने आप्यो ब्रह्मा जी ए नारद जी ने आप्यो ज्यां ध्यान नी मुद्रा मा ब्रह्मा जी ने जोया नारद जी पूछवा लाग्या अरे हूँ तो आपने ज मुख्य आ सृष्टि ना करता मानू छू तो आप नेत्र बंद करीने आप कोनु चिंतन करी रहा छो तारे ब्रह्मा जी कहे छे कि हूँ एनु स्मरण ध्यान धरू छू जेने मने प्रगट कर्यो छे अने त्यां ए ब्रह्मा जी ए पछी ए ब्रह्मनु स्वरूप જગત જીવ માયાનું સ્વરૂપ જે પરબ્રહ્મ પાસેથી પ્રાપ્ત કર્યું હતું એ નારદજીને આપ્યું નારદજીએ વ્યાસજીને વ્યાસજીએ શ્રી સુખદેવજી મહારાજને અને જ્યારે શ્રી સુખદેવજીને એ કથા શ્રવણ કરાવી રહ્યા હતા એ જ સમયે ત્યાં સૂતજી પણ એ કથાનું શ્રવણ કરી રહ્યા હતા તો એ સૂતજી એ કથા સાંભળી અને પછી સૂતજીએ એ જ કથા શૌનક આદિ ઋષિઓને
એ કથામૃતનું પાન કરાવ્યું ને ત્યારથી લઈને આજ સુધી યુગો યુગોથી આ શ્રીમદ ભાગવત ગાથા ગાવામાં આવે છે. ભગવાનની વાણી છે. તો મુખ્ય વક્તા તો ભગવાન સ્વયં છે અને આ શ્રીમદ ભાગવત જેને ગંગાજીની પણ ઉપમા આપવામાં આવે છે ઓર એક તો યે ગંગા ઓર એક દૂસરી ગંગા દોનો હી ગંગા ભગવાન કે હી શ્રી વિગ્રહ મેં સે પ્રગટ હુઈ. ફરક એટલા આ શ્રીમદ ભાગવતી ગંગા એ ભગવાનના મુખારવિંદથી પ્રગટ થઈ અને ઓલી બીજી ગંગા ભગવાનના ચરણમાંથી પ્રગટ થઈ. આ ભાગવતી ગંગા અને ઓલી ભાગીરથી ગંગા એ ગંગા મુક્તિ આપે છે અને આ ગંગા ભક્તિ આપે છે. શ્રીમદ ભાગવત એ ભક્તિ શાસ્ત્ર છે. અને ભાગવતનું મુખ્ય ફળ પણ એ જ કે પ્રભુમાં નિષ્કામ ભક્તિ નિષ્કામ પ્રેમ જાગૃત થાય એ જ ભાગવતનું મુખ્ય ફળ છે. ઘણી વખત લોકો ભાગવતના મનોરથો અલગ અલગ પ્રયોજનથી કરતા હોય છે. કોઈ કે આની પાછળ કથા બેસાડવાની, કોઈ કે ઓલાના માટે કથા બેસાડવાની, ઘણા લોકોના એવા એવા ભાવનાઓ હોય છે પણ એને જ્ઞાન નથી કે ભાગવતે સકામ ભાવ માટે નથી થતું. ઘણી વખત લોકો અમને આવીને કે જે કથા બેસાડવી છે આના પાછળ, મેં કીધું આ પાછળથી અમે નહીં બેસીએ, તું કે તો તારી આગળ અમે બેસીને કથા કરી જઈએ, આ પાછળવાળા ધંધા અમારા નહીં. ઓલો તો ગયો, હવે તું તારું કલ્યાણ કર ને, એને તો એના કર્મના હિસાબથી એને ફળ મળશે, તારું શું, તેરા ક્યાં હોગા, તું તારું વિચાર કર, આ તારું આત્મકલ્યાણ કર, પછી તારો ઉદ્ધાર, તારો છોકરો, એના માટે ઈ ભાગવત બેસાડે ને એના, આ પછી શું કામ કોઈની ઉપર સોંપો છો ભાઈ. હમ ખુદ કા અપને આપ કા આત્મકલ્યાણ કરે. દરેકે પોતાનું આત્મકલ્યાણ સ્વયં કરવાનું છે. દરેકે પોતાનું શ્રાદ્ધ પોતે કરવાનું છે. અમારા છોકરાઓ પિંડદાન ને શ્રાદ્ધ કરી દેશે એટલે મુક્તિ મળી જશે, ઉદ્ધાર થઈ જશે એવી ભ્રમણામાં નહીં રહેતા. અપના શ્રાદ્ધ સ્વયં કરો. કેસે તો શ્રાદ્ધ મેં ક્યાં હોતા હે, શું હોય શ્રાદ્ધમાં, પિંડદાન, પિંડદાન હોય ને, અને એ પિંડ શું છે, પિંડે સૌ બ્રહ્માંડે, પિંડ એ શરીરનું પ્રતીક છે. તો આ શરીરને શ્રદ્ધાપૂર્વક ભગવાનમાં સમર્પિત કરી દેવું એનું નામ શ્રાદ્ધ. શ્રદ્ધાપૂર્વક યે શરીર કો ભગવાન કો સોંપ દે વહી શ્રાદ્ધ હૈ. પણ ભગવાન આ શરીરને એમને એમ સ્વીકાર ન કરે. તો એના માટે શું, તો આપણે ત્યાં બ્રહ્મ સંબંધનો પ્રકાર બતાવ્યો જેમાં આપણે ઠાકોરજીને સામગ્રી ધરાવીએ એમાં તુલસી પત્ર ન હોય, પ્રભુ એ ભોગનો સ્વીકાર ન કરે
એવી રીતે આ શરીર જ્યાર સુધી આ તુલસીજીની માલા આપણે ગળામાં ધારણ ન કરીએ ત્યાર સુધી ભગવાન આ શરીરનો સ્વીકાર કઈ રીતે કરશે? અને તુલસીની માલા એ પણ બજારમાંથી લાવીને ડાયરેક્ટલી આપણે પહેરી દઈએ એવી રીતે નહીં, ગુરુ પાસેથી એ માલાજી આપણને મળે, મંત્ર મળે. કારણ કે શાસ્ત્ર કહે કે જ્યાર સુધી ગુરુ પાસેથી મંત્ર ન મળે એ મંત્ર સિદ્ધ નથી થતું, ફલાત્મક નથી થતું. એટલે એ યોગ્ય ગુરુ પાસે જઈને એમની પાસેથી એ મંત્ર દીક્ષા લઈએ, બ્રહ્મ સંબંધ લઈએ. એ મંત્ર એ શિષ્યના હૃદયમાં ગુરુ સ્થાપિત કરે છે. દીક્ષાના માધ્યમથી જે અલૌકિક સ્વરૂપ એ ગુરુના અંદર બિરાજમાન છે, જે તેજ એ ગુરુએ ધારણ કરીને રાખ્યું છે, એ સ્વરૂપ એ તેજ એ ગુરુ મંત્ર દ્વારા એ જીવના હૃદયમાં સ્થાપિત કરે છે. ઘણી વખત મંત્ર દ્વારા જીવનો ઉદ્ધાર થાય, ઘણી વખત ગુરુ એની કૃપા ધ્યાન ધરે તો એનું ઉદ્ધાર થતું હોય છે, વાણી દ્વારા એનું કલ્યાણ થતું હોય છે, નેત્ર દ્વારા ગુરુની કૃપા થતી હોય છે. તો આ જે મંત્ર જે શબ્દ છે, એ ગદ્ય મંત્ર જે શ્રીનાથજી બાવાનું અધરામૃત છે, જે ગદ્ય મંત્ર શ્રીનાથજી મહાપ્રભુજીને આપ્યો, અને એ જ પરંપરાથી શ્રી મહાપ્રભુજીએ અને એમના વંશજોએ જે શ્રીનાથજી દ્વારા પ્રગટિત જે ગદ્ય મંત્ર છે એ મંત્ર જીવને આપે છે. પોતાનામાં પહેલા એ સ્વરૂપ ધારણ કરે તેજ, અને પછી એ સ્વરૂપ એની અંદર પધરાવે, અને પછી જો જીવની અંદર એ સ્વરૂપ પુષ્ટ કરવાની ઈચ્છા થાય, આરતી વધે, તલબ વધે, તો ધીરે 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 એ સ્વરૂપ પુષ્ટ થતું જાય છે. ગુરુનો દ્રઢ આશ્રય રહે તો એ જ સ્વરૂપ પછી એવી અવસ્થા આવે છે કે સામે આવીને એને દર્શન આપે છે. વિપ્રયોગનું આનંદ માટે એ હૃદયમાં સ્વરૂપ બિરાજ્યું, અને જ્યારે જીવને આરતી વધે તો સંયોગ રૂપથી સાક્ષાત પ્રગટ થાય છે. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરી છે કે પ્રભુ બે પ્રકારથી પ્રગટ થાય, એક તો હૃદયમાં, જીવમાં અને બાહ્ય સાક્ષાત રૂપે. તો ગુરુ એ મંત્ર દ્વારા એ સ્વરૂપ તમારા હૃદયમાં પધરાવે છે, અને ફિર જો શ્રી મહાપ્રભુજી કે ગુરુ કે બતાએ હુએ વચનો પે ચલે તો વહી જો વિપ્રયોગાત્મક સ્વરૂપ હૈ વો સ્વરૂપ સાક્ષાત રૂપ સે વો બહાર પ્રગટ હો જાય. એટલે જ એ મંત્ર એ દીક્ષા ગુરુ પાસેથી લેવું એ પરમ આવશ્યક છે. પુષ્ટિ પરંપરામાં બે પ્રકારની દીક્ષા છે, જેને એકને આપણે નામ નિવેદન કહીએ છીએ અને બીજાને આત્મનિવેદન. આજે ઘણા જીવોએ બ્રહ્મ સંબંધ લીધું, સારી વાત છે, એનો ભાગ્યનો ઉદય થયો કે ઠાકોરજી સાથે સંબંધ થયો ગુરુ કૃપાથી. તો એ આત્મ સંબંધ, અને જ્યારે બાળક નાનું હોય, બોલી ન શકતું હોય, તો ગુરુ પાસે એને લઈ જઈએ, અને પછી ત્રણ વખત અષ્ટાક્ષર મંત્ર ગુરુ એના કાનમાં સંભળાવે, એને નામ નિવેદન કહેવાય, અને થોડોક બોલતો થઈ જાય, પછી સ્નાન પ્રસ કરાવીને એને ઠાકોરજી સન્મુખ બ્રહ્મ સંબંધ આત્મ સંબંધ આપવામાં આવે છે. એટલે આ બે દીક્ષા, નામ નિવેદન અને આત્મનિવેદન. શું કામ બે દીક્ષા? તો કે બે વસ્તુઓથી મનુષ્ય બંધાયેલો છે, એક છે અહમતા અને બીજું છે મમતા. અહમતા યાની કરતા ભાવ, મેં હું. તો જ્યારે નામ નિવેદન લીધું તો અહમતાની નિવૃત્તિ થઈ કે હું કૃષ્ણની શરણમાં છું, શ્રી કૃષ્ણ શરણમ મમ,
હું એને શરણાગત છું, હું કરતા નથી, કરતા એ છે. મેં તો શરણાગતિ સ્વીકારી છે. જેમ કોઈ મોટો સમ્રાટ હોય, નાના રાજ્ય ઉપર આક્રમણ કરે, ઓલા રાજા ઉપર વિજય પ્રાપ્ત કરે, પછી એનો નિયમ શું હોય, એ જે નાનો રાજા છે એને, એ મોટો જે સમ્રાટ છે એના આધીન બનીને એની આજ્ઞા પ્રમાણે પોતાનું રાજ્ય ચલાવવાનું હોય, એવો કાયદો છે. એટલે આપણે જ્યારે બ્રહ્મ સંબંધ લીધું, નામ નિવેદન કર્યું, હવે હું કૃષ્ણની શરણમાં છું, હવે એમના આધીન બનીને મારે જીવન જીવવાનું. તો અહંતાની નિવૃત્તિ માટે નામ નિવેદન અને મમતાની નિવૃત્તિ માટે બ્રહ્મ સંબંધ. મમતા એટલે શું? આ મારું મારું મારું, મેં ઓર મેરા, એ દોઈ તો વસ્તુ હે. તો ઈ જે મારું જે મમત્વ છે, બ્રહ્મ સંબંધના માધ્યમથી ઠાકુરજીને આપણે ઇન્દ્રિય, ઘર, પરિવાર બધું આપણે સમર્પિત કરીએ છીએ. કૃષ્ણ તવાસ્મિ, હું આપનો છું, એ આત્મ સંબંધ થયું, બ્રહ્મ સંબંધ થયું. ઈ જે આત્મા ઉપર આ મમતાના જે વાદળો છવાઈ ગયા હતા, મારું મારું મારું, એ બધા વાદળાઓ છટી ગયા. અને ઈ જે પ્યોર આત્મા, ચિદંશ જે આપણી અંદર બિરાજમાન છે, એ આત્માનો સંબંધ પરમાત્મા સાથે થાય છે. એ માયાના જે આવરણ છે, આ મારું ઘર, આ મારો ઇન્દ્રિય, આ મારો પરિવાર, આ મારો પુત્ર, એ આવરણોને હટાવી નાખે. મહાપ્રભુજીએ આજે વેણુ ગીતમાં જે બરહા પીડમ નટવર વપુઃ કર્ણયો કર્ણિકારમ, એ જે શ્લોક આવ્યો, એની કારિકામાં શ્રી મહાપ્રભુજીએ બહુ સુંદર એક વાત લખી કે ભાઈ, એ ઠાકુરજીને જો પિતાંબર ધારણ કિયો હૈ, વૈજંતી માલા ધરાઈ હૈ, એનો ભાવ બતાવ્યો. શું શ્રી આચાર્યજી કહે છે કે ઠાકુરજી રસો વૈસહ, રસ સ્વરૂપ છે, અને પિતાંબર કે એ માયાનું સ્વરૂપ છે. તો ભગવાન માયાના ટેરાથી છુપાયેલા છે, રસને ઢાંકવા માટે વસ્ત્ર જોઈએ. એટલે ભગવાન આ પિતાંબર એટલે માયાથી પોતાના સ્વરૂપને છુપાવીને રાખે છે. અને એક બીજું કારણ બતાવે છે શ્રી આચાર્યજી કે ભગવાનના દર્શન ન થવાના બીજું હેતુ શું? એક તો ભગવાન પોતાના સ્વરૂપને છુપાવીને રાખે, અને બીજું કે આપણી દ્રષ્ટિમાં દોષ છે, ભેદ દ્રષ્ટિ છે, મેં મેરા, અહંતા મમતા. તો આ બે કારણોના લીધે જે અંતર બહિરવસ્થિતમ જે ભગવાન છે, જે બધી જગ્યાએ વ્યાપક છે, એ એ ઈષ્ટના એ જીવ દર્શન નથી કરી શકતો. એના બે કારણ છે. બાકી તો હર કણ કણ મેં ભગવાન, હર ખંભ મેં ભગવાન હૈ, પર વો પુકાર, વો આરતી, વો પ્રહલાદ જેસી હો તો વો ખંભ સે ભગવાન નિકલે. આ જડ એ ખંભ માંથી